હેલો દોસ્તો, હું છું તમારો દોસ્ત રજની. મિત્રો, આજે હું ફરી ઉપસ્થિત છું એક નવી કવિતા સાથે. આજે મારે તમને એક ગીત સંભળાવવું છે, અને એ ગીતના સર્જક નહીં, પેલા કોઈ એક એ જ સર્જકનું બીજું ગીત સાંભળો. શબ્દો કંઈક આવા છે. ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. સાંભળ્યું તો છે ને? સર્જક કોણ? સર્જક છે મણિલાલ દેસાઈ. આ મણિલાલ દેસાઈનું આજે તમને એક બીજું ગીત સંભળાવવાનું છું. એમના વિશે એવું કહેવાય છે કે મણિલાલ દેસાઈ એટલે ગુર્જરી કાનનનો લીલેરો ટહુંકો. એવું એટલા માટે કહેવાય છે, કાનન એટલે કે વન, વન જંગલ, રાન જંગલ માટે રાન શબ્દ પણ વપરાય, અને રાન પરથી મણિલાલ દેસાઈએ રાનેરી નામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ આપ્યો છે. અને આ કાવ્ય સંગ્રહમાં જંગલને લગતી ઘણી બધી એમની કવિતાઓ છે. આ ઉપરાંત પ્રણય વગેરે જેવા વિષયની બીજી કવિતાઓ પણ મળે છે. આ સંગ્રહમાંથી હું તમને સુરતી બોલીમાં અને સજીવારોપણ અલંકારમાં રચાયેલું એક પ્રાકૃતિક કાવ્ય એટલે કે એવું એક ગીત સંભળાવવાનો છું. આ છે મારો પ્રિય મિત્ર અજય. એની ઈચ્છા હતી કે આ ગીત હું તમારા સુધી મૂકું, તો એની ઈચ્છાના ભાગરૂપે આજે હું તમને આ એક ગીત મારા સ્વરમાં સંભળાવવાનો છું. હવે ગીત કોઈ પણ હોય, પણ જો એ ગાવામાં આવે તો આપણને ગમે, પણ મને તો કાવ્ય પઠન કરતા આવડે છે. ગાવામાં આપણે કંઈ બહુ સાચ ડૂબે નહીં. તો હવે એક કામ કરીએ, આ હું તમને જે ગીત સંભળાવવા માગું છું ને, એ ગીતનું પઠન હું કરીશ, અને જે આ અજય છે ને, એ આ જ ગીતને તમને ગાઈને સંભળાવશે. બોલો, મજા પડે કે નહીં? હવે આ અજયનો સ્વર કેવો છે એના વિશે મારે તમને ખાસ કશું નથી કહેવું. તમે મને આગળના 30થી પણ વધુ કાવ્ય પઠનમાં સાંભળ્યો છે, આજે પણ સાંભળી લો, અને પછી તમને ખ્યાલ આવી જશે આ અજયના જાદુઈ સ્વરનો. તો લ્યો તારે, માણો મણિલાલ દેસાઈની કવિતાને મારા પઠનમાં અને આ અજયના ગેય સ્વરૂપમાં. પવન પેઠો રાનમાં તોયે, ઝાડવા કેવા થીર બેઠેલા. પવન પેઠો રાનમાં તોયે, ઝાડવા કેવા થીર બેઠેલા. પવન આવે તો ઝાડવા હલ્લે, પણ આ તો થીર બેઠેલા, સ્થિર બેઠેલા છે. પવન પેઠો રાનમાં તોયે, ઝાડવા કેવા થીર બેઠેલા. પાતરા બેઠા આંખ મીચીને, પાતરા બેઠા આંખ મીચીને. ફૂલ બેઠા છે ફેરવી ડાંચું, ફૂલ બેઠા છે ફેરવી ડાંચું. મનમાં હાનું ભૂત ભરાયું, કયે ઠેકાણે પૈડું વાંકું. મનમાં હાનું ભૂત ભરાયું, કયે ઠેકાણે પૈડું વાંકું. આજ તો જાણે મરવા બેઠા, આજ તો જાણે મરવા બેઠા. કાલ તો હુતા ખૂબ ચગેલા, કાલ તો હુતા ખૂબ ચગેલા. મોઈ પડેલી આંબલી પેલી, બાવરિયામાં કેમ રે આજ. મોઈ પડેલી આંબલી પેલી, બાવરિયામાં કેમ રે આજ. ભોગ ભરાયા રાનના હાને, ઝાડવું ઝાડવું મનમાં હી જે. ભોગ ભરાયા રાનના હાને, ઝાડવું ઝાડવું મનમાં હી જે. આજ હપરવે દાડે ઝાડવે, ઝાંખરે ભવા કેમ ખેંચેલા. આજ હપરવે દાડે ઝાડવે, ઝાંખરે ભવા કેમ ખેંચેલા. પવન પેઠો રાનમાં તોયે, ઝાડવા કેવા થીર બેઠેલા. પવન પેઠો રાનમાં તોયે, ઝાડવા કેવા થીર બેઠેલા. મિત્રો, આ હતું આ કાવ્યનું પઠન. હવે આ જ ગીતને માણો તેના ગેય સ્વરૂપમાં, મિત્ર અજયના સ્વરમાં. પવન પેઠો રાનમાં તોય, ઝાડવા કેવા થીર બેઠેલા. પવન પેઠો રાનમાં તોય, ઝાડવા કેવા થીર બેઠેલા. પાતરા બેઠા આંખ મીચીને, ફૂલ બેઠા છે ફેરવી ડાચું. પાતરા બેઠા આંખ મીચીને, ફૂલ બેઠા છે ફેરવી ડાચું. મનમાં હાનું ભૂત ભરાયું, કઈ ઠેકાણે પૈડું વાંકું. આજ તો જાણે મરવા બેઠા, કાલ તો હતા ખૂબ ચગેલા. પવન પેઠો રાનમાં તોય, ઝાડવા કેવા થીર બેઠેલા.
પવન પેઠો રણ માં તોય ઝાડવા કેવા થીર બેઠેલા મોય પડેલી આંબલી પેલી બાવરિયામાં કેમ રે આજ મોય પડેલી આંબલી પેલી બાવરિયામાં કેમ રે આજ ભોગ ભરાયા રણ નહાને ભોગ ભરાયા રણ નહાને ઝાડવું ઝાડવું મન મહીજે આજ હપરવે દાડે ઝાડવે ઝાકરે ભવા કેમ ખેંચેલા પવન પેઠો રણ માં તોય ઝાડવા કેવા થીર બેઠેલા પવન પેઠો રણ માં તોય ઝાડવા કેવા થીર બેઠેલા. તો મિત્રો, મજા પડીને મને લાગે છે કે મારે હવે વધુ કશું જ કહેવું ન જોઈએ. અને તમને કેવું લાગ્યું છે એ મને તરત ખબર પડી જવાની છે ક્યાંથી, નીચે રહેલા કોમેન્ટ બોક્સ પરથી. પણ હા, હું તમને એટલું જરૂર કહીશ કે મિત્ર અજયે આ ગીતને પોતાની રીતે જ કમ્પોઝ કર્યું છે, એને જેમ સૂઝ પડી એમ ગાયું. હવે તમને જેવું લાગે એ તમારા ઉપર છે. પણ એટલું બીજું કહી દઉં કે જો તમને આ અજયના કંઠની જરૂર પડે ને તો તમે મારો સંપર્ક કરજો નીચે રહેલા કોમેન્ટ બોક્સથી. અને હા, હવે હું જાઉં છું, ફરી આવું પણ છું આવા નવા પ્રયાસો સાથે. જો તમને એવું લાગતું હોય કે તમને કંઈક નવું જાણવા મળી રહ્યું છે તો તમે મારી એટલે કે તમારા દોસ્ત રજનીની સાથે છો. લ્યો તારે આવજો. છે છોકરા.